બોડકાસ સ્વામીના પીપલાણા સારંગપીપળી ગામના 55 વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે સારંગપીપળી ગામની શ્રી વિનય મંદિર હાઈસ્કૂલમાં એસટી બસમાં આવક જાવક કરે છે। શાળાનો સમય સવારે 7:30 વાગ્યાનો છે અને બપોરનો 12:30 વાગ્યાનો છે, પરંતુ વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવેલ આ રૂટની બસ છેલ્લા 10 દિવસથી અનિયમિત છે, જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ એસટી નિગમ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ અંગે ત્રણેય ગામના સરપંચોએ ગ્રામજનો સાથે આંદોલનનો આશરો લેશે તેવી ચીમકી ઉચ્ચારી છે। અહેવાલ જિગ્નેશ પટેલ, માણાવદર। મારું નામ પરમાર અમૃતલાલ નારાયણભાઈ, ગામ પીપલાણા, ગ્રામ પંચાયત પીપલાણા સરપંચ તરીકે હું ફરજ બજાવું છું। આજે અમે બાટવા ડેપોમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમારા બાળકો અવારનવાર ઘરે બસમાં ટાઈમે પહોંચી શકતા નથી અને સ્કૂલનું ભણતર ખોટી થાય છે। બસ ટાઈમસર હાલે એ બાબતનું અમે બાટવા ડેપોમાં આવેદનપત્ર આપી અને સાહેબને રજૂઆત કરેલ, એ બદલ અમે સાથ સહકાર બતાવી વાલીવણ મંડળનો લઈ અને બાટવા આવેદનપત્ર આપવા આવેલા છીએ। આ બસ રેગ્યુલર નહીં થાય તો આગામી તમારો શું કાર્યક્રમ રહેશે? આ બસ રેગ્યુલર નહીં થાય તો આગામી અમે કોઈ પણ આંદોલન છેડીએ અને વિદ્યાર્થીઓ માટે અમે કોઈ પણ આંદોલન છેડીએ અને અમે રજૂઆત કરશું। કેટલા વાગે તમારા બાળકો ઘરે પહોંચે છે અત્યારે? ઘરે અમારા બાળકો 2 થી 2:30 વાગ્યાના ટાઈમે, બપોરના ટાઈમે પૂગે છે। પેલા કેટલા વાગે પહોંચતા? પેલા રેગ્યુલર ટાઈમ સર 1 વાગ્યાથી 1:30 વાગ્યા લગનમાં પહોંચી જતા, અત્યારે 1 કલાક થી 2 કલાકનો ફેર। સાહેબ ઓકે, તમારું નામ? સોનભાઈ ડાંગર છે, મારું નામ ડેપોનો એટીઆઈ બાટવા। આ લોકો આજ મને આવેદનપત્ર આવ્યો છે, પીપલાણા રૂટની બસ સમયસર નથી આવતી એના માટે આવેદનપત્ર આવ્યા છે અને અમારી બનતી કોશિશ કરશો કે ગાડી ટાઈમસર આવે। કેટલા સમયથી અનિયમિત બસ છે? 8 થી 10 દિવસથી અનિયમિત છે। અનિયમિત રહેવાનું કારણ શું? વાહન શોલ્ટર નહીં ચાલે અમારે। ઉપર આ બાબતે, વાહન બાબતે તમે કોઈને રજૂઆત કરેલી છે? રજૂઆત કરેલી છે મેન ઓફિસે। 1 વર્ષ પહેલાં તો બસ આ રેગ્યુલર આવતી, અત્યારે કેમ નથી આવતી? 10 દિવસ છે, વાહનની પોઝિશન અમારે થોડી ટાઈટ છે, રસ્તા ખરાબ ને હિસાબે મેન્ટેનન્સ વધી જાય છે, એના હિસાબે લેટ થાય છે। હવે આ બસ રેગ્યુલર થશે કે નહીં થાય? આ બસ કાલથી લગભગ બંને તમામ પૂરતા કોશિશ કરશું કે રેગ્યુલર થઈ જાય। ના, બસ રેગ્યુલર નહીં થાય તો? તો અમારે તમે તમારી રીતે કાલ કરજો ને, અમે અમારી રીતે કોશિશ કરો, અમે તો કરી જ દેશું બંને ત્યાં સુધી, નહીં હોય ફરિયાદ પેસેન્જરની નહીં આવે એવું આપણે ધ્યાન રાખશું। લો, આ વિદ્યાર્થીઓ એવી ચીમકી ઉચ્ચારી છે કે બસ રેગ્યુલર નહીં થાય તો આંદોલન કરશું અમે। અમે અમારા પૂરતા પ્રશ્ન કરશું કે આ ન થવાથી, આ પ્રશ્ન ઉપસ્થિત ન થાય।